શું થયું રાજ? આપણે રિચાને દત્તક લીધી ને, એમાં સોસાયટી વાળાને બહુ વાંધો છે. બધાને બધા સલાહ આપવા આવી જાય છે. શું કર્યું પણ? પેલો હિરલનો ઘરવાળો નહીં પાવલો, હા, અને પેલો અશો ધીધનજો, સાલો મને સલાહ આપો તો મારી ઉપર આડો નાખવા માંડ્યો. સોસાયટીમાં આવા કામ કરો તમે, સોસાયટીમાં સોસાયટી ખરાબ થઈ જાય છે કે બહારની છોકરી લેવા કેવું લોહી હોય. મેં એને કહી દીધું તારે હું મારા ઘરની પંચાયત કરવાની જરૂર છે. સોસાયટીને કોઈ ઓબ્જેક્શન હોવો જ ન જોઈએ આમાં. મેં એને કીધું આ સોસાયટીનો નહીં મારા ઘરનો મામલો છે. અમારા ઘરમાં અમારે બે જણાને કેમ ડિસિઝન લેવું ને એ તમારે સલાહ આપવાની જરૂર નથી. પછી તો મને કહે છે સોસાયટી વાળાને બોલાવીશું અને મીટિંગ કરીશું. મેં તો તમારે જે કરવું તે કરવા મળો, મારા ઘરની અંદર તમારે દખલઅંદાજી કરવાની આવવાની જરૂર નથી. શું મમ્મી બહાર હતા? નહીં મમ્મી નથી, બહાર ગયા લાગે. કઈ નહીં, શું વિચાર્યું તમે? લોકો કઈ પણ કે આપણે રીચાને મૂકવાની નથી, આપણે એની દીકરીની જેમ જ રાખવાની છે. એ બિચારી છોકરીને એના મા બાપ મળે છે એ લોકોને સારું નથી લાગતું, અને બસ પંચાયત કરવી છે ગામની. સમાજનું તો આ જ રીત રિવાજ છે, બસ વાતો કરવાથી બીજું કોઈ જ કામ ધંધો નથી એ લોકો જોડે. પણ કામે નહીં, આ લોકો સારું કેમ નથી વિચારી શકતા? એક છોકરીને એક ઘર મળે છે, એક નામ મળે છે, એક સારી લાઈફ મળે છે, એ આ લોકોને નથી વિચારવું. એને તો સમાજ કહેવાય. તમે ભૂલી ગયા જેને જે બોલવું એ બોલવા દો, આપણા ઘરે રીચા રહે છે અને રહેશે. હા કંઈ પણ થાય બધાની સામે લડવું પડે ને તો આપણે લડીશું, પણ રીચાને આપણે ભણાવી ગણાવીને એક સારી પોસ્ટ ઉપર લઈ આવશું. અને એમ પણ એ ભણવામાં પણ બહુ હોશિયાર છે. હા આપણી રીચા કેટલી ડાય છે, આપણું પણ કેટલું ધ્યાન રાખે છે, અને બા બા કરે છે. પણ બા, અરે બા એક ના એક દિવસ જરૂર રીચાને અપનાવશે, તમે જોજો. કારણ કે રીચા એટલી એટલી વાલી લાગે છે ને, આખો દિવસ બા પાણી પીવું છે, બા ચા પીવી છે, મમ્મી આમ કરે, મમ્મી તેમ કરે, બધી વસ્તુ બાને કહેવા જોઈએ છે ને. પણ બાનો હમણાં કંઈક વ્યવહાર ખરાબ છે, સમય આવતા એ પણ ઠીક થઈ જશે. બિચારી છોકરી નાની ઉંમર બાના મા બાપ મૃત્યુ પામ્યા, અનાથ આશ્રમમાં રહેતી, અને આપણે એને આપણા ઘરે લઈ આવ્યા, એક સારી લાઈફ આપવાનો વિચાર કરીએ છીએ, અને લોકો છે ને એમાં બધા ડબકા ડોળ્યા કરે છે. આવું કંઈ વાંધો નહીં, હવે લોકોનું વિચારવાનું બંધ કરો અને રીસાને લઈને કંઈ બહાર જઈએ. સારું ચાલ આપણે ક્યાંક એને ગાર્ડનમાં ફરવા લઈ જઈએ. એ ડોસીને સમજાવવા ગઈ અને માની જ નહીં, ખોટું હું ત્યાં મોઢું બગાડવા ગઈ. હવે એના આને કહીશ ને તો એવું જ કહેશે, શું કરે ડોટ ડાઈ થવા ગઈ. અરે મેરી રાની, રાની બાની છોડો, ડોસીને સમજાવવા ગઈ ને તો મારી પર ઉલટાની ભડકી. ભડકી? આપણો પ્લાન ફ્લોપ ફ્લોપ. ના એવું તો ન બની શકે ને, તું બોલ નહીં ફ્લોપ જાય પણ હિયે રહી છે કે. અને હું કહું છું કે આ મને ભકવા મંડો મોઢામાંથી. હા ભર તો કરા પેલા. અરે આમ બળવાનું તો વહી જાવ ને. ના 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 કે 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 હા યાર કાઈ તમ નવું લાવ્યા હોય તો જ કહેજો. આમ બજે કદાચ લાગે તો નવું આમ બજે. હા બોલો મંડો. જો મને હશો પાછો મળ્યો તો લસકો અસકો. હા હા તે વરવાણો. હા અમે બે વાતો કરતા હતા. વાતો કરતા હતા આ છોકરી ની કે હું કરું સોસાયટી કોની આટું. અરે ઈ છોકરી નઈ એટલે ઓલી નાની છોકરી, ઓલો રાજ નથી લાવ્યો. કઈ છોકરી? ઓલી રસ્તામાંથી લઈ આવ્યા છીએ ને. હા બસ જો ઈ છોકરી ની વાત અમે કરતા હતા તો ઓલો રાજ ત્યાંથી નીકળો. હા તો અમે એને બોલાવ્યો, પછી મીઠી મીઠી વાતો કરી કે સોસાયટીમાં આમ વાતો થાય છે અને ફલાણી વાતો થાય છે, તો ઘડીક તો અમારી ઉપર ભડકો. સાચું કહેવાનો જમાનો જ નથી ને, આ ડોહીને એ સાચું કહેવા ગઈ હતી તો શું થયું, મોઢું બગાડીને પાછી આવી. મેં એને કીધું સોસાયટીમાં નામ કેવું ખરાબ થાય છે, બધા કેવી કેવી વાતો કરે છે, પણ એ કહે હું જે કરું એ મારા ઘરમાં જ કરું છું ને, અને છોકરી મેં દત્તક લીધી છે, તમને લોકોને હું વાંધો છે એ કહે. અલ આવો આવું બગતો હતો બોલો. એને કે તારા કારણે આખી સોસાયટીની આબરૂ વેચાઈ જાય. આજ આજ વસ્તુ મેં કીધી એને, પણ તોય એને અદેખાઈ કરી. તો હું સોસાયટીની કેવી બધી પહેલા પ્રતિષ્ઠા હતી આપણી સોસાયટીને, તો બીજી સોસાયટીમાં દાખલા દેવાતા, અને આ પણ આ નવું કરીને બેઠું છો ની. જે હોય પણ આપણે બેનું નામ ખરાબ ન થવું જોઈએ, કારણ કે આપણે કમ. કારણ કે હવે એ ડોસી દસ ને કહેશે કે પેલી બાજુવાળી ચંપા આવીને તે હવે આવું કહી ગઈ. ના ના નહીં કે, અને હશે ને તને ખબર તો હશે ને
કે જે વાત આપણે પકડી લીધી એ પૂરી કરીને જ રહેવી છે. એ વાત સાચી ને? હે ને. તો આપણો એક તાળી ની મારી. તો આપણો નેક્સ્ટ પ્લાન શું છે? નેક્સ્ટ પ્લાન શું? આ મારો પ્લાન તો ફ્લોપ ગયો. હવે તમે કયો કઈક? મારો ફ્લોપ ન ગયો કેવાય? કેવી રીતના? આ જો ને, રાજે તો આવું કરી નાખ્યું સુસુરિયો અમારો. હું ક્યાંક વિચારું છું, હું હસકાને બે ભેગા થઈ એક કામ કરીએ, સોસાયટીમાં બીજા બે તને ભેગા કરું અને ક્યાંક નવું કરું. તમારા અમે કોઈ દિવસ કઈ વાતમાં તમ હોય જ નહીં ને, નવું હું કરવા જાહો? એ ડોહી તો માનતી નથી. હારું હારું, તું હું કરીશ. મારે કઈ નથી કરવું, એ કરવા ગઈ હતી અને મગજ ફિટ કરવા કે પેલી છોકરીને કાઢી મૂકો અને બંને જણ ઝઘડો કરે ને આપણે ખુશ થાશું. હું ખુશ થાય માથું. હવે હવે એક કામ કરી, આપણી બે એક થઈ જાવી. કદાચ અડધું કામ તું કરતી હોય ને અડધું કામ હું કરતો હોય તે હું છે, બે મળીને એક જ કામ પૂરું ના થઈ જાય? આ ડોસી માને એવી છે, એની છોકરી પેલી છોકરી લાવ્યા છે એને ઘરમાંથી કાઢે, એની બહુ સાથે ઝઘડો કરશે. એ જો ઝઘડો નહીં થાય ને તો આપણો પ્લાન ચોપટ થઈ જાય છે. બોલ હું કરું? હા, બીજો પ્લાન બી ચોપટ કરવા બેઠા છો તમે. બીજાના ઝઘડામાં ઝઘડામાં તો આપણી બે લડવા લાગ્યા. તે હું છે? હું કીધું એટલે હું તને નથી કહેતો, હું અશકાની વાત કરતો હતો. એ અશકો તો છે લખણ ખોટો જ, કોણ જાણે ક્યાંથી એ તમારા દોસ્તા મહિનો. હા હા, એ અશકાએ તો કંઈ કહેતો મને બાયલો કરી નાખ્યો. હે? તમને બાયલો કીધો એણે? નહીં, મને બાયલો નથી કીધો, ખાલી આમ શોખ બોલતો હતો. મેં ખાલી સાંભળતો હતો ખાલી એમનો. તમે એમ તો બાર દોસ્તારો ગમે તે બોલે એ સાંભળી લો, અને મેં કઈક કીધું હોત તો હવે આજ તો હસકાનો જ્યારે મળ્યો ને તે દી વાત એનો વારો જ છે. તારી ઓલી બાજુ વાળી તને ઓલી મોટી મોટી કહેતી હતી તઈ? હે? હા, તઈ તે મને કઈ કીધું? મને મોટી કહેતી હતી? તમને ક્યાંથી ખબર પડી? હું સાંભળતો હતો બધું. એ તમે આજ ધ્યાન રાખો છો? તું મને કઈ કહેશો? એવું થોડું કઈ કહેવાય. તો પછી કઈ ને વાત જાદો ને, પેલો હસકો મળે ને એટલી જ વાર છે એની. જો હાલો, ઈ મારો મિત્ર છે, તારે એમ કઈ નહીં કહેવાનું. જો ખવરીઓ મિત્ર રખાય, એક તો ખવરી હોવો જોઈએ ને બીજા ને, એટલે એમ નહીં મારા સામે એમ. હા તો બરાબર છે. હાલો હવે આપણે બીજો પ્લાન બનાવીએ. ચાલ, હવે પ્લાન ફ્લોપ ગયો ને એટલી વાર છે તમારી. જો ફ્લોપ ગયો તો તારે વાત છે. હાલો મજાક ન કરવાની હોય. એક તો સોસાયટીમાં ભાડે રહેવું ને, અને તને એમ છે કે તું આખી સોસાયટી નો પ્રમુખ બની ગયો. જે દિવસે મે મારા ઘરવાળા ને તારી હારે જોયો ને તો તારો હાથ તાટ્યા છે ને બધા ભાંગી નાખાય. શું કીધું? નહીં મળો ને. પણ અમારી 5 વર્ષની દોસ્તી. હવે તારી 5 વર્ષની દોસ્તી કઈ તેલ લેવા? તને કહું ને, એટલું કાન ખોલીને સાંભળી લે. કાલથી તું ભાવે સારે જોઈ નહીં, અને આજ પછી જોયે ને બાયલો કીધો છે ને તો તારા છે ને ખાવાના 32 બધા ખરી જશે. તો થોડાક ટૂંકા કરાવી નાખજો. હવે ટૂંકા વાળી થા માને. હવે પાપી તમારો મગજ ગરમ છે ને? મારે કીધું ને એકવાર અહીંયાથી નીકળ. ભલે ભાભી. ભલે ભાભી નો દીકરો.
ઉંમર નાની છો?